मारी माटी मारा देश अभियान अंतर्गत भावनगर शहर भाजपा द्वारा एकत्र कराई माटी अने चोखाना अमृत कलश ने गांधीनगर खाते रवाना करवा माटे माहिती अर्थे पत्रकार परिषद योजाई हती। वडाप्रधान नरेन्द्र भाई मोदी द्वारा दिल्लीना कर्तव्य पंथ खाते शहीदोनी यादमां वीरोण अने वीरांजलिओने प्रतीक समान अमृत वाटिका बनावामां आववानी छे, जे अंतर्गत मारी माटी मारो देश अभियान अंतर्गत समग्र देशमांथी माटी अने चोखा एकत्र करवानुं आयोजन भाजपा द्वारा करवामां आव्युं हतुं, जे अंतर्गत भावनगर शहर द्वारा एकत्र करायेल माटी अने चोखा भरेल अमृत कलशने गांधीनगर खाते रवाना करवामां आववानो होय जेनी माहिती अर्थे पत्रकार परिषद योजाई हती। आ पत्रकार परिषदने शहर प्रमुख અભયભાઈ ચૌહાણે સંબોધી સંપૂર્ણ માહિતીઓ આપી હતી। પોતાના મહામુલા જીવનના બલિદાનો આપ્યા હતા તેને યાદ કરી ભારતીય જનતા પાર્ટી અખિલ ભારતીય સ્તરેથી પ્રદેશ સ્તરે અને પ્રદેશ સ્તરેથી જિલ્લા કક્ષાએ ત્યાંથી વોર્ડ અને ગલીઓ ગલીઓ સુધી આ કાર્યક્રમ લઈ જવાયો હતો। પાર્ટી દ્વારા દરેક ઘરમાંથી ચપટી ચોખા અને ચપટી મીઠી એ હુતાત્માઓને યાદ કરી કાર્યકર્તાઓ અને વહીવટીતંત્ર દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે। દરેક તાલુકા મંડળ કક્ષાએથી જિલ્લા કક્ષાએથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે। આ સંમેલન ભારતીય જનતા પાર્ટી ગુજરાતના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ માનનીય સી આર પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાવાનું છે। લોકપ્રિય અને સક્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આમાં વિશેષ ઉપસ્થિત રહેવાના છે। ભાવનગર પૂર્વમાં લોકપ્રિય ધારાસભ્ય માનનીય સેજલબેન પંડ્યાની આગેવાની નીચે કરવામાં આવ્યો, એવી જ રીતે ભાવનગર પશ્ચિમમાં અમારા ગુજરાત પ્રદેશના નેતા અને સક્રિય ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની માર્ગદર્શન નીચે કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં આપણા જિલ્લાના લોકપ્રિય સાંસદ માનની ભારતીબેન શિયાળ પણ જેટલા વિધાનસભાઓમાં શક્ય હોય એમાં સામેલ થયા હતા, એમનું પણ માર્ગદર્શન મળ્યું હતું। અમારી સંગઠનની ટીમ મારા સાથા મહામંત્રીઓ ભાઈ શ્રી પાર્થભાઈ, નરેશભાઈ, અલ્પેશભાઈ અને આખી ટીમ, ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓ બૂથથી લઈ અને પ્રદેશ કક્ષા સુધીના નેતાઓ આ કાર્યક્રમમાં એકત્રિત થયા હતા। આ કાર્યક્રમ લોકો સુધી અમે લઈ જવામાં સફળ થયા છીએ, ત્યારે આજે પણ એવું લાગે છે કે દેશની ભાવના લોકોમાં આજે પણ પડી છે। આ નિમિત્તે અમે 27 તારીખે ભાવનગર મહાનગરના સૌ કાર્યકર્તાઓ આ રિવરફ્રન્ટ ઉપર યોજાનાર સંમેલનમાં જવાના છે અને વ્યવસ્થા પણ સંગઠને તમામ કક્ષાએ પૂર્ણ કરી છે।